2005માં મૈણ નદીમાં આવેલા પૂરના કારણે માટીનું ભારે ધોવાણ થયું, જેના કારણે નદી કિનારે આવેલા નર્મદાના પ્રાચીન મંદિર, શિવ મંદિર, અંબાજી મંદિર, હોટલો અને ઘરો આ જમીન ધોવાણને કારણે તૂટી ગયા છે. દર વર્ષે આ ધોવાણ વધતું જતું હોય, પ્રાચીન મંદિરો અને ઘરોને મોટા પાયે નુકસાન થતું હોય છે. વર્ષોથી ગ્રામજનોએ આ ધોવાણને અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પણ કોઈ નેતા કે તંત્ર ધ્યાન નથી આપતું. 18 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ સંરક્ષણ દિવાલ બનાવવા માટે સ્થાનિક નેતાગીરી બોદી પુરવાર થઈ છે. સત્વરે સંરક્ષણ દિવાલ બનાવવા સ્થાનિકોએ માંગ કરી છે. પ્રાચીન મંદિર તૂટી પડવાની અણી પર હોવાથી મંદિરને બચાવવાની કામગીરી કરવાની પણ માંગ કરવામાં આવી છે. ગામ એક પૌરાણિક ધાર્મિક આસ્થા ધરાવતું અને વિવિધ અલગ અલગ દેવી દેવતાઓનું મંદિરોથી ભરપૂર એક પૌરાણિક ધાર્મિક ગામ છે. સદર ગામમાં 2005થી માંડીને આજ દિન સુધીમાં વારંવાર આવેલા પૂરના કારણે નર્મદા અને મૈણ નદીના સંગમ સ્થળ પર લગભગ 100 થી 150 મીટર જેવી માટીનું ધોવાણ થઈને ગામ તરફ આવી ગયેલું હોય. નર્મદા મંદિર, શિવનું મંદિર, તેમજ બીજા અન્ય અંબાજીનું મંદિર, તેમજ મોટી હોટેલો અને મોટા ઘરો એ પણ આ પૂરના કારણે, જમીન ધોવાણના કારણે તૂટી ગયેલા હોય એ બહુ મોટા પ્રમાણમાં ગામનું ધોવાણ થઈ રહ્યું છે. સરકાર જો આ બાબતમાં થોડું ધ્યાન આપી અને એક સંરક્ષણ દિવાલનું કામ આપવામાં આવે તો આ ગામ ભવિષ્યમાં તૂટતું અટકી જાય અને ગામનો વિકાસ બરકરાર રહે એવી ગામ લોકોની વર્ષોની માંગણી છે. તો આ બાબતમાં પણ સરકારશ્રી ઘટતું કાર્યવાહી કરે એવી અમારી નમ્ર ભાવે અરજ વિનંતી. આપણે જ્યાં ઉભા છીએ, યા તિલકવાડાનું મૈણ નદીનો કિનારો છે. તમે જોઈ શકો છો કે આ મૈણ નદીમાં 2005માં ભારે ઘોડાપૂર આવ્યું હતું, જેને કારણે મોટા પાયે જમીનોનું ધોવાણ થયું છે. અહીંયા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ થઈ રહી છે. પાછળ તમે જોઈ શકો છો કે મંદિરો કિનારે આવી ગયા છે, મકાનો તૂટવાની અણી પર છે, ભારે નુકસાન થાય એવી શક્યતા છે. ગ્રામજનોની માંગ છે કે આ મૈણ નદીમાં પૂર આવ્યા પછી વર્ષો આ લોકો માંગ કરી રહ્યા છે કે અહીંયા મોટી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે છે. હજુ સુધી આ દિવાલ બનાવવામાં નથી આવી, જેને કારણે મંદિરો તૂટી પડવાની, ધસી પડવાની અણી પર આવી ગયા છે, મકાનો ધસી પડવાની અણી પર આવી રહ્યા છે. ત્યારે લોકો સંરક્ષણ દિવાલ બનાવે એવી ગ્રામજનોની માંગ છે. દીપક જગતાપ, TV13 ગુજરાતી, હક્તિ ગુજરાતી.